गुड आफ्टरनून विद्यार्थी मित्रों, निरंजन स्कूल DLS सिस्टम में तमारु स्वागत छे। आपणे धोरण 5 आसपासनी अंदर पेज नंबर 178 ऊपर पहुंचिया था के आपणे 177 ऊपर समझिया हता के आजे जे आपणे खेती करीए छे ई खूब खर्चाळ छे पहेला करता। तो आगळनो आपणे समझिए कि आज आप जोईए कि जे अनाज वावीए छे तो एनी उपर आपणे दवा छाटवामां आवे छे अने आ दवानी जे गंध केवी लागे छे तो कि बहु खूब ज खराब छे अने हसमुखनो जे मोटो भागना पैसा छे ए सेमा जाता दवा खातर बियारण पाछळ खर्च थवा लाग्या। पहेलाना समयनी अंदर ખેતીની અંદર ખાતર માટે ગાયનું છાણનો ઉપયોગ કરવામાં આવતો હતો, બિયારણ પણ બજારમાંથી લેવાના જતા નહોતા, એટલા માટે એની બચત થતી હતી। જ્યારે આજની જે ખેતી છે એ આપણે જોઈએ તો થોડી ખર્ચાળ છે કે દવા લેવા માટે, ખાતર લેવા માટે, બિયારણ પાછળ આપણે શું કરવું પડે તો કે ખર્ચ કરવો પડે છે। નહેરમાં પાણી પણ ઓછા થવા લાગ્યા છે। પહેલાંના સમયમાં જોઈએ તો કે નહેર બાજુમાં છાતી હોય અને એમાંથી પાણી પાતા, પણ આજે તો આપણે જોઈએ તો કે નહેરની અંદર પણ પાણી ખૂબ જ ઓછા થવા માંડ્યા છે। એટલે ખેડૂતો શું કરે કે જમીનમાં ઊંડે સુધી બોરવેલ કરી મોટર પંપથી પાણી ખેંચવા લાગ્યા છે, કૂવા પણ ખોદવા લાગ્યા છે। હવે આમાં ખર્ચા ઉપર ખર્ચો છે વધવા લાગ્યો છે। હવે ખર્ચને પહોંચી વળવા માટે બેંકમાંથી શું લેવી પડી? લોન લેવામાં આવતી અને જે નફો થતો તે લોન ભરવામાં જતો રહેતો। હવે મોટા ભાગના ખેડૂતો છે એ આપણે જોઈએ તો અત્યારે કપાસની જ ખેતી કરતા હતા, એટલે કપાસના ભાવ છે એ પહેલાં જેવા ઊંચા ન હતા અને જમીન પણ પહેલાં જેવી ન હતી। હવે એકનો એક જે પાક લેવાથી રાસાયણિક ખાતરો છે, જંતુનાશક દવાઓ છે એના ઉપયોગથી જમીનનું એટલું નુકસાન થયું હતું કે હવે ત્યાં કંઈ પણ સારું। હવે આજે જે આપણે જોઈએ તો કે એકને એક પાક લેવાથી શું થયું છે તો કે જમીનમાં એટલું નુકસાન થઈ ગયું છે કે બીજું કાંઈ પણ સારું એવું ઉગી શકે નહીં। જમીનને એકને એક ખાતર મળે, એકને એક દવા મળે છે, જેથી જમીન પણ નુકસાનકારક બની ગઈ છે। હવે ગુજરાતમાં ચલાવવું હવે ખૂબ જ મુશ્કેલ ભર્યું લાગવા માંડ્યું છે, કારણ કે પહેલાં આપણે બધા જાતના પાક લેતા, શાકભાજી છે, કઠોળ છે, હવે આપણે કપાસ અને ઘઉંનો જ પાક વધારે લઈએ છીએ। હવે હસમુખ છે એ પહેલાં જેવો નથી રહ્યો, તે સતત ચિંતા અને ગુસ્સામાં રહેતો। પહેલાં એને શાંતિનો રોટલો હતો, હવે શું થયું તો કે સતત એને ગુસ્સો આવતો અને ચિંતા જ કર્યા કરે। તેનો ભણેલો દીકરો છે પરેશ, એ ખેતી કરવા માંગતો નથી। હવે બેંકમાં લોન પૂરી કરવા તે ટ્રકનો ડ્રાઈવર બની ગયો, હવે શું કરું કે એને વારંવાર ચિંતા થવા લાગી। પહેલાં એવું હતું કે પિતા છે, પપ્પા છે એ ખેતી કરતા હોય તો એનો દીકરો પણ પાછળ ખેતી કરે, હવે બન્યું એવું કે જે હસમુખ છે એનો દીકરો છે એ હવે ભણેલો હતો, હવે એ ખેતી કરવા માંગતો ન હતો। હવે બેંકમાં જે લોન લીધી હતી દવા માટે, ખાતર માટે, તો એ લોન ભરવા માટે શું કર્યું તો કે ટ્રક પોતે હલાવતા અને એનો ડ્રાઈવર પણ બની જતા પોતે, અને મોડી રાત સુધી ઘરે પણ ન હતા, ક્યારેક તો 3-4 દિવસ સુધી પણ બહાર રહેતા। એક દિવસ તે ઘરમાં કંઈક શોધી રહ્યો હતો, તેણે તેની માતાને પૂછ્યું કે બા, દાદાજીની લાકડાની પેટી જેમાં બીજ રાખતા હતા તે ક્યાં છે? તે ટ્રકના સાધનો મૂકવા કામ લાગશે, હવે તમને સમજાયું ને? મેં શા માટે મારી વાર્તા કરી, તમને સમજાણું વિદ્યાર્થી મિત્રો? શું કામ આ જે બાજરીના બીજ છે એને વાર્તા કરી? કારણ કે એને એક સમય એવો લાગ્યો હતો કે મારી કોઈ જરૂરિયાત જ નથી, મને એકને એક જગ્યાએ જે રાખતા હતા આ જે માણસો છે એ મારું જે બિયારણ છે બહારથી ખરીદવા લાગ્યા છે,
પણ સમય જે આપણે પહેલાંનો છે એ એક વખત તો આવે જ છે અને એનો ઉપયોગ આપણે કરવો જ પડે છે। હવે ચર્ચા કરો અને વિચારો કે હસમુખના ખેતરનો થોડા વર્ષો પછી શું થઈ શકે છે। હવે વિચારો જોઈ કે હસમુખ આ રીતે ખેતર ખેડતા હશે તો થોડાક વર્ષો થઈ જાય તો પછી શું થઈ શકે છે, એનું શું થઈ શકે, તે ખેતીમાં પ્રગતિ કરી શકે છે કે તેના સંતાનો ખેતી કરશે એવી આશાએથી કે નવી આધુનિક પેઢી છે તો એ કંઈક નવું કરે તો એવું બની શકે। તો એ ચર્ચા આપણે જ્યારે આપણે ઓફલાઈનમાં આવશું અથવા તો ઓનલાઈનની અંદર જ્યારે તમારો લેક્ચર આવે ત્યારે હું તમને સમજાવીશ। હવે બીજું એ છે કે દામજીભાઈના દીકરા હસમુખે તેના પિતાજીની જેમ ખેડૂત બનવાનું પસંદ કર્યું, હસમુખનો દીકરો પરેશ ખેડૂત ન બનતા ટ્રક ચલાવી રહ્યો છે, તેણે આવું શા માટે કર્યું। હવે કે દામજીનો દીકરો હતો હસમુખ, તેને તો પોતાને પિતાજીની જે ખેતી હતી તે પસંદ કરી હતી, પણ હસમુખના દીકરો છે એ પરેશે શું કીધું કે હું ખેતી કરીશ નહીં, એ ખાલી ટ્રકનો ડ્રાઈવર બની ગયા પણ ખેતી કરી નહીં, તો આવું શા માટે એને કર્યું હશે। હવે બીજું એ છે વિચારવા જેવું કે બીજને લાગતું હતું કે હસમુખની સાથે જે થયું તે પ્રગતિ નથી, તમને શું લાગે છે? એને બીજને એમ લાગ્યું કે જે હસમુખ કહે છે કે મેં પ્રગતિ કરી છે, મને પાક પણ અમે આમાં વધારે સારો લીધો છે, ખરેખર બીજ કહે છે શું એ પ્રગતિ લાગે છે? તમને આપણને શું લાગે છે, એ પ્રગતિ કહેવાય? તો કે નહીં, કારણ કે પહેલાંના સમયમાં આપણે જોઈએ તો કે બધા પાક ઉગાવી શકતા હતા, આજે આપણે જોઈએ તો કે એકને એક પાક લેવાથી આપણી જે જમીન છે એ જે બધા પાક લેતા તો બધું ઉગતું, પણ આજે જમીન છે એ દિવસે દિવસે નુકસાન થતું જાય છે, કારણ કે તેમાં જંતુનાશક દવાઓ છે, રાસાયણિક જે ખાતરો છે એના ઉપયોગની હિસાબે જમીન છે એમાં શું થાય છે, નુકસાની થવા માંડી છે, અને એકને એક પાક લેવાની હિસાબે બીજો પાક કોઈ ઉગાવી શકતા નથી। શું તમારી આસપાસ એવા કોઈ બદલાવ થયા છે કે જેને પ્રગતિ થઈ એવું કહેવું મુશ્કેલ હોય? જો હા તો તે બદલાવ ક્યાં છે? તમારી આસપાસ પણ એવું ઘણીવાર બનતું હોય કે આપણે જોઈએ કે દાદાના એ સમયની અંદર આપણે દાદી છે એ ચૂલે રસોઈ કરતા હોય છે, તો આજે આપણે જોઈએ કે પ્રગતિશીલની હિસાબે આપણે જોઈએ તો કે ત્યાર પછીની પેઢી છે તો એ કદાચ પ્રાઇમસે રસોઈ કરે, અને અત્યારની પેઢી છે એ આપણે જોઈએ તો કે ગેસ ઉપર રસોઈ કરે, તો ખરેખર એ પ્રગતિ છે? હા છે, તો એમાં શું બદલાવ આવ્યો છે તો એ આપણે જણાવવાનું છે। હવે ચર્ચા કરવાની છે અને લખવાનું છે કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ વાળી ખેતીના ફાયદા અને ગેરફાયદા, કે જે આ રાસાયણિક ખાતર અને આ જંતુનાશક જે દવાઓ છે એનાથી શું ઉપયોગ બને છે, ખેતીને શું ફાયદો થાય છે, અને બીજો એને શું ગેરફાયદા થાય છે, શું નુકસાન થાય છે, એ આપણે આમાં લખવાનું છે। હવે સજીવ ખેતીના ફાયદા લખો, જે ખેતીની અંદર સજીવ ખેતી છે એનો આપણે શું કરવાનું છે, ફાયદો લખવાનો છે કે સજીવ ખેતી કેને કહેવામાં આવે છે। હવે ત્યાર પછી છે કે વર્તમાન પત્રમાં આવતા ખેતી અને ખેડૂતો વિશેના અહેવાલો ભેગા કરો અને ચાર્ટ પેપર ઉપર ચૂંટાડો, તેના વિશે આપણે ચર્ચા કરવાના, કે અત્યારે આપણે જોઈએ છીએ કે વર્તમાન પત્ર ન્યૂઝપેપર હોય એમાં જે ખેડૂતો અને ખેતી માટેના જે અહેવાલો આવતા હોય એ કટિંગ કરી અને આપણે ચાર્ટ પેપર ઉપર ચોંટાડવાનું, પણ અત્યારે આપણે એવું કંઈ કરવાનું નથી। હવે આનો એક પ્રોજેક્ટ બનાવવાનો હોય છે કે એમાં તમારે લગતા ક્યાં ક્યાં ખેતીને લગતા પ્રશ્નો ઉદ્ભવે છે એ આપણે જૂથમાં જે પ્રશ્નો મળીને બનાવવાના હોય, જુદા જુદા ખેડૂતોને મળીને જવાબ મેળવો કે બધા ખેડૂતોને પૂછો કે ખરેખર પહેલાંની ખેતી સાચે ફાયદાકારક હતી, અત્યારની ખેતીમાં શું છે, તમે કઈ કયા કયા પાકની ખેતી કરો છે, કયા કયા ખાતર અને દવા વાપરે છે,
પાકને કેટલું પાણી પાય છે, આ બધું આપણે જો કોઈ ખેડૂત હોય એને આપણે મળીએ અને પૂછીએ તો આપણને ખબર પડે. હવે તમારી આસપાસના ખેતર કે વાડીની મુલાકાત લ્યો, હવે એનું અવલોકન કરો, ત્યાંના લોકો સાથે ચર્ચા કરો અને તેનો અહેવાલ તૈયાર કરો. કે આપણે જો કોઈને ખેતી હોય અને તે લોકોને આપણે પૂછીએ તો જ આપણે સાચી સમજ મળે છે. હવે આ રીતે પાઠમાં 178 અને 179નું પેજ સમજાવ્યું છે. આગળનો અભ્યાસ આપણે ચાલુ રાખશું. અસ્તુ.